આવડી આવડી રાડું રાખો ના, ગામમાં ખબર નહીં હોય એમને ખબર પડી જશે કે આવડી અમથી છોડીએ ગામના સરપંચને કૂટરથી ઉડાડી દીધા. એ ઉડાડી દીધા એટલે શું? બહુ દુખે છે. અરે વાડમાં ભેંસ ઘૂસી હોય એ મુલી જબરીએ મને સ્કૂટર જોડે અથડાઈ દીધો. ઓ બારે તમારા માણસો તો કહેતા હતા નહીં નહીં તો 15 દાડાનો ખાટલો પાકો. સૌથી પહેલા મારે અમારા માણસોને સીધા કરવા પડશે. મારા માણસો મારા છે ને મારા જ વાગ્યા પર મીઠું ગભરાવે એવા છે. પણ આ બાપ દીકરી જોડે આટલા રૂપિયા આયા ક્યાંથી? અને આમ રાતો રાત સ્કૂટર લઈ આયા? અરે આ તો સારું છે સ્કૂટર લઈ આયા, ખટારા લઈ આયા હતો. સારું થઈ જાય તો સારું છે, બાકી તમારે તો ઘોડા પર બેસીને ફરવાને બદલે ઘોડી લઈને ફરવાના દાડા આવશે. તમારે તો ચૂંટણીમાં ઊભા રહેવાનું હતું ને, અને આ ઝીણકી અમથી છોડીએ તમને ખાટલા ભેગા કરી નાખ્યા. ઘર જોડે સ્કૂટર આવ્યું ક્યાંથી? ભલે જૂનું તો જૂનું, ઓછામાં ઓછા 15-20 હજાર રૂપિયા તો આલવા પડ્યા હશે. ઓલા રમેશભાઈ શેઠ જોડેથી ઉધાર લીધા હશે. ના મંજુલા, આ જીગલો એમાંનો છે નહીં. જોણે એવું જ કરવું હોત ને તો એ અત્યાર સુધી આયા ન પડ્યો હોત. રમેશભાઈની આંગળી પકડીને ના બંગલામાં ઘૂસી ગયો. પછી આ રૂપિયા આયા ક્યાંથી એની જોડે? હલો, અરે તું સવારથી ક્યાં કુડાનો છે? અરે પણ તારે રાધનપુર જવાની જરૂર શું હતી? કોનો ફોન છે? અરે તારા ભાઈનો ફોન છે, શાંતિ રાખને યાર. આ બોલ, પોલીસ સ્ટેશનમાં? પણ તને પોલીસે પકડ્યો નથી ને? હા હા તો ભલે, તારા ભાઈબંધ નું સ્કૂટર ચોરાઈ ગયું. ક્યાંથી? એ મેહુલિયા, એ તારા ભાઈબંધ ને પૂછ કે એ સ્કૂટર નો કલર શું છે. એ મેહુલિયા પૂછ પૂછ તારા ભાઈબંધ ને ઝડપ પૂછ કે એ સ્કૂટર નો નંબર શું છે. નંબર? તારી કુંડલી મને જડી ગઈ ઢીકલા. આ ભીમાભાઈ ને તારી કુંડલી જડી ગઈ એટલે બાપ દીકરી માટે સ્કૂટર ચોરીને આવે. હવે હું આ બાપ દીકરીને સમજાવી કે પોલીસ જ્યારે તમને આખા ગામ વચ્ચે બોચીમાંથી પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે ત્યારે કેવી બદનામી થાય છે. હવે તું જેલ ભેગો થઈ ગયો જીગલા, હવે તું ગયો. પેપર ક્યાં છે? રામ રામ રાવ સાહેબ. રામ રામ. ખબર મળ્યા મને કે રમેશભાઈએ તમારી સામેનો કેસ પાછો લઈ લીધો છે. હા, એ સમજી ગયા હતા કે મારી સામે પડવાથી એમની શું હાલત થઈ શકે. કરી ગયા હતા બીજા, આયા તમારા ઘરે, મને કે ગઈ ગુજરી બધી ભૂલી જાઓ, મારે તમારી જોડે કોઈ દુશ્મનાવટ નથી જોઈ, એટલે મેં માફ કરી દીધા બિચારા. પણ સાહેબ, તમે સવારમાં અમારે ત્યાં ધાડ પાડવા આવ્યા છો? પોલીસ ચેકિંગ ચાલે છે. પોલીસ ચેકિંગ એટલે પાછું કોઈએ કોઈ ચાકુ મારી દીધું? ના, રાધનપુરથી એક સ્કૂટર ચોરાયું છે, સ્ટાફનું છે. શું વાત કરો સાહેબ, એટલે પોલીસ તું સ્કૂટર ચોરાઈ ગયું? લે લે લે, આ તો ભારે કરી સાહેબ. સાહેબ,
હું તો કહું છું કે આ ચોરને બે દંડા વધારે ફટકારજો. હે મેના, પોલીસ નું સ્કૂટર ચોરી કરી લીધું, આટલી હિંમત એની? ના છોડાય સાહેબાને. અરે હું તો કહું છું કે સીધો ફાંસી ચડાવી દો. ભીમાભાઈ, મને કાયદો ના ભણાવો. કાયદો નથી ભણાવતો સાહેબ, હું તો તમારી મદદ કરી રહ્યો છું. એટલે આમ તો ભરતપુરમાં કોઈ ચોર માણસ છે નહીં, પણ તોય જો હું તમારી કઈ મદદ કરી શકું તો. કોનું સ્કૂટર હતું? અમારા પરમાર સાહેબનું. એનો કઈ કલર કે કઈ? વાદળી રંગનું સ્કૂટર છે અને નંબર છે 8552. નંબર ની તો મને ખબર નથી, પણ વાદળી કલર નું સ્કૂટર મેં ક્યાંક જોયું છે ખરું. પણ આમ તો વાદળી રંગના ઘણા સ્કૂટર હોય છે. હા સાહેબ, એ વાત ખરી તમારી, પણ ભરતપુરમાં આ સ્કૂટર એકદમ નવું નવું લાગ્યું. આની પહેલા ક્યારે જોયું નહોતું. તો યાદ કરવાની કોશિશ કરો, આ સ્કૂટર ક્યાંક જોયું હોય, કોઈને જોડે જોયું હોય તો. સાહેબ એ તો મને યાદ નથી આવતું કે મેં ક્યાં જોયું છે, પણ તમે કામ કરો ને સાહેબ, આ બાજુ અહીંયા કુવાને મંદિરની બાજુ તમે આટો મારી આવો, મેં એ બાજુ સ્કૂટરને જોયું હતું. હે ને સાહેબ, જો આજે ચોર પકડાઈ જાય ને તો આખા ગામની વચ્ચે એને પકડજો. ઠીક છે. દીકલા, આજે થશે આખા ગામની વચ્ચે તમારી બાપ દીકરીની બદનામી. એ જબરી, તમે નવું સ્કૂટર લીધું અને મને કીધુંય નહીં. હા માસી, મારા પપ્પા મારા માટે નવું સ્કૂટર લાયા. જો ને માસી, હવે તો મને ચલાવતા બી આવડી ગયું છે. એમ તો મને સહેલ આપ. તમે આવશો મારી જોડે? હાસ તો. માસી, તમને ચલાવતા આવડે છે? બહુ નહીં, પણ તું મને શીખવાડજે. હા ચાલો. ચાલ. બેસું. ચાલ. પોલીસ દાદા, તમે? સારું જી, આજે બ્રેક વાગી, બાકી અમનો વારો આવ્યો હોત. યાર શું થયું દાદા? બેટા સ્કૂટર? હા, મારા બાપા લાયા મારા માટે. ક્યારે? ગઈકાલે સવારે. તારા બાપા હમણાં ક્યાં છે? એ તો ઘરે છે. કેમ, શું થયું દાદા? કઈ નહીં, બસ એમ જ મળવું હતું એમને. ખબર અંતર પૂછવા. તમે બંને એક કામ કરો, આટો મારીને આવો ઘરે. હા દાદા. હલો. હા સાહેબ, રાવ બોલું છું. આપણા પરમાર સાહેબનું જે સ્કૂટર ચોરાઈ ગયું હતું એ મળી ગયું છે સાહેબ. હા સાહેબ, ચોરનો પતોય મળી ગયો છે. હું એની ધરપકડ કરીને હમણાં જ પોલીસ સ્ટેશન લઈને આવું છું. તમે ચિંતા નહીં કરો સાહેબ, આજે તો ચોરના હાડકા પાસળા એક કરીને રહીશું. જય હિન્દ સાહેબ. અરે સાહેબ, તમે આવો આવો સાહેબ, આવો આવો, બેસો ને, આવો. ના ચાલે હું તમારા માટે? ના, મેં સાંભળ્યું છે કે તું નવું સ્કૂટર લાવ્યો. હોવે સાહેબ, આ જબરીની બહુ ઈચ્છા હતી કે એની જોડે સ્કૂટર હોય, એની સાથે સ્કૂટર પર જાય. મને થયું કે એક સ્કૂટર અપાવી દઉં એને. દીકરી છે, બાપ જોડે જીદ નહીં કરે તો કોની જોડે કરશે દિયોર? પણ સ્કૂટર નવું તો નથી. હા સાહેબ, સેકન્ડ હેન્ડ છે. હવે આજકાલ નવું સ્કૂટર ખરીદવા જઈએ તો 40-50 હજાર નો તો કમસે કમ આવે. પણ તને સ્કૂટર કેટલામાં પડ્યું? 4,500 માં. 4,500? ટ્રાન્સફર પેપર ક્યાં છે? એટલે એમ કે આપણે કોઈની પાસેથી જૂનું વાહન ખરીદીએ તો ટ્રાન્સફર પેપર હોવા જોઈએ. ક્યાં છે પેપર?
ચોરી પણ કરે ચોરી આ સાહેબ તમે તમે શું બોલો છો જીગલા આ તું જે સ્કૂટર લાવ્યો છે ને એ ચોરીનું સ્કૂટર છે ના સાહેબ અરે મેં રોકડા રૂપિયા આલીને ખરીદ્યું છે સ્કૂટર સાહેબ એ ભાઈ પાસેથી સીધી રીતે મારી સાથે પોલીસ સ્ટેશન ચાલ ગુનો કબૂલ કરી લે નહીતર નહીં સાહેબ નહીં તમે શું બોલો છો અરે સાહેબ હા મેં એ ભાઈ પાસેથી રોકડા રૂપિયા આલીને ખરીદ્યું છે સ્કૂટર હા હું ચોરી કરવાનો હતો પણ એટલે મારી શંકા સાચી પડી હા સાહેબ હું કેવી રીતે સમજાવું તમને સાહેબ હું માનું છું કે હું ચોરી કરવાનો હતો પણ એ પછી મેં અરે મેં સામે ચાલીને એ ભાઈને રોકડા રૂપિયા આલ્યા અને સ્કૂટર ખરીદી લાવ્યો છું હજુ પણ કહું છું સીધી રીતે મારી સાથે પોલીસ સ્ટેશન ચાલ નહીતર આખા ગામ વચ્ચે તારો વડઘોડો ફેરવી નાખીશ ના સાહેબ ના સાહેબ તમે મારી વાત માનો હું સાચું બોલું છું મેં ચોરી નહીં કરી અરે હું અરે મેં એ માણસને રૂપિયા આલ્યા છે દિયોર મારા બાપાની વીટી આલી એને ત્યારે જઈને નવા નવા ફણગા નામો જીગલા છેલ્લી વખત તને કહું છું સીધી રીતે મારી સાથે પોલીસ સ્ટેશન ચાલ ના સાહેબ ના અરે સાહેબ તમે આ શું બોલો છો સાહેબ મારો ભરોસો કરો દિયોર અરે હું સાહેબ 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 હું તમારી સામે હાથ જોડું છું સાહેબ 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 મારો ભરોસો કરો દિયોર મેં મેં ચોરી નહીં કરી સાહેબ સાહેબ તમે તમે તમને કેવી રીતે સમજાવું હું ઓ સાહેબ સાહેબ આવું ના કરો મારી જોડે મારી મારી દીકરી છે બહાર સાહેબ હું હાથ જોડું છું સાહેબ તો દીકરીને ખબર પડવા દે એનો બાપ ચોર છે ચોર નહીં સાહેબ નહીં અરે મેં ચોરી નહીં કરી સાહેબ અરે મેં રોકડા રૂપિયા આલ્યા છે મેં સાહેબ સાહેબ તમારે તમારે પગે પડું છું સાહેબ 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 મારો ભરોસો કરો સાહેબ સાહેબ મેં ચોરી નહીં કરી સાહેબ તમે તમે મને જો તમે તમે સાહેબ તમારે મને પોલીસ સ્ટેશન લઈ જ જવું હોય તો મારી દીકરી સામે નહીં સાહેબ મારી દીકરીની સામે નહીં સાહેબ હાથ જોડું છું હાથ જોડું છું જીગલા તારા ચોરીના સમાચાર છે ને કાલે છાપામાં છપાવવાના છે કેમ તારી દીકરીને ખબર નહીં પડે કાલે અરે દીકરીને શું આખા ગામને ખબર પડી જશે તું ચોર છે સ્કૂટર ચોર ચાલ નહીં મારી વાત નો મેં ઇન્સ્પેક્ટર સાહેબ મેં નથી કર્યું કાંઈ ચાલ તમે નહીં સાહેબ નહીં પાપા પાપા શું થયું તારા બાપા જે સ્કૂટર લાવ્યા છે ને તારા માટે એ ખરીદીને નહીં ચોરી કરીને લાવ્યા છે ચોરી નાના દાદા મારા બાપા ચોરી કરવા નથી હા તમને કઈ ભૂલ થતી એવું લાગે છે ભૂલ મારાથી નહીં તમારાથી થાય છે આ સ્કૂટર ચોરીનું છે અને ગઈકાલે જ રાધનપુરથી ચોરાયું છે નાના દાદા મારા બાપા ચોરી નથી કરી મારા બાપા ચોરી કરવા નથી બાપા શું છે એ જીગલા મેં આ સ્કૂટર જીગલા ફરી એક વાર કહું છું
सीधी लेते हैं मारे साथ पुलिस स्टेशन चल चल भाई भाई तमे तो सरपंच हो तमे तो ओळखो पण छो एमने तमे पुलिस से समझावो ने भाई भाई ये चोरी करे वा नथी भाई चोर नथी है चुप रह तू पुलिस नी बाबत मा मारा थी आड़े ना आवे मने पुलिस पकड़ी ने ले जाई कोई आड़े आयु तू हैं अने केवाय बदनाम दीकरी नी आंख सामे चोर बनी ने बाप जेल मा जशे आज जिगला हूँ तने सारो मानस मानतो हतो मने एम हतु के एक दीकरी नो बाप छे गरीब मानस छे एटले तारा मा कोई ऐप नहीं होय पण ना आजे चोरी करी ने ते मारो भरोसो तोड्यो छे अरे तू तो चोर मानस निकलो चोर मानस नहीं 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 चोर नहीं हूँ चोर नहीं हूँ मैंने मेरी दीकरी મને મારી દીકરીની ચિંતા છે જબરી જબરી મારા વિના ખરો સાહેબ મને મને મારી મારી ચિંતા નહીં મારી મારી સામે ભગવાન જોવે છે મારી દીકરી મારી દીકરી જ્યારથી જન્મી છે ભગવાને એની તરફ ઓછું જોયું છે દિયોર શ્રી કૃષ્ણ ભગવાન બી જન્મ લેતા જ મા બાપથી દૂર થઈ ગયા હતા પણ મારી જબરી ભગવાન નહીં ઓ દિયોર મારું જે થવાનું હોય એ થાય જાત ઘસી નાખી છે જીવ ચાલ્યો જાય તો બી શું પણ મારી દીકરી મારી જબરીને કઈ ના થવું જોઈએ એને એને કોઈ દાડો કોઈ તકલીફ ના પડવી જોઈએ કોઈ તકલીફ ના પડવી જોઈએ બાપા મને સ્કૂટર બહુ જ ગમે છે સ્કૂટર હોય ને તો મને રોજ નિચાર જવાનું મન થાય સાચી 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 મારું સ્કૂટર છે બાપા તારા બાપા જે સ્કૂટર લાવે છે ને તારા માટે એ ખરીદીને નહીં ચોરી કરીને લાવ્યા છે મમ્મી પણ નથી જમતી તો પાણી તો પી લે તારા બાપા પાણી પી લે થોડું પાલ માસી મારા બાપાએ ચોરી નથી કરી મારા બાપા હું ના કરે હા મને ખબર છે તો પછી આ બધું શું થઈ રહ્યું છે બધું ઠીક થઈ જશે પોલીસ થી કઈક ભૂલ થઈ ગઈ હશે બસ
મારી માં તો હું જન્મી ને અરે જ ભગવાનના ઘરે જતી રહી હતી, સમજ નહી થઈ ક્યાંથી, થોડું થોડું યાદ છે બસ. મારા બાપા મને તેડીને જ ફરતા, ખીચડી કઢી મોઢે કોળિયો આપીને ખવડાવતા, મને તેડીને મેળે લઈ જતા, રમકડા અપાવતા. હું બાપાની આંગળી પકડીને ચાલતા શીખી છું, થોડું થોડું યાદ છે મને. બીજા છોકરાઓની જોડે એમની માને જોતી તો મને થતું કે મારી એકલીને કેમ માને. પછી બાપા કહેતા, બેટા તારે માં અને બાપા બંને હું છું.